વારંવાર અકસ્માતની સંખ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે મહત્વના સમાચાર આણંદથી સામે આવ્યા છે આણંદમાં એક અકસ્માતની ઘટના સર્જાઈ આ અંતર્ગત આણંદના નાવલી ગામ નજીક અમદાવાદના તથ્યકારને બુલાવે તેવો અકસ્માત સર્જીને ચાર લોકોના મોત નિપજાવનાર કાર ચાલક આરોપીની આણંદ ગ્રામે પોલીસે ધરપકડ કરી અને તેની વિરુદ્ધ સાપરાધ માનવવધ અને દારૂબંધીની કલમોમાં ઉમેરો કરીને આ વધુ તપાસ હાથ ધરી છે વિસ્તૃતમાં આપણે જણાવીએ તો નાપાડ ગામના જેનીસ પટેલે લંડન પરત જતા પહેલા પોતાના મિત્રો સાથે પાર્ટી કર્યા બાદ દારૂના નશામાં ધૂત થઈને પોતાની કાર પૂરપાટ

પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા તો ગોજારો અકસ્માત સર્જનાર કાર ચાલક જેનું નામ છે જેનીસ પટેલ જેનીસ પટેલને લંડન પરત જવાનું હોય તેને બચાવવા માટે તેના પરિવારે પ્રયાસ હાથ ધર્યા હતા અને કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હોવાની વાતો ફેલાવી હતી જોકે પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ કરી છે તો કારમાં એરબેગ પર લોહીના ડાઘા પડેલા હોય કાર ચાલક પણ ઘાયલ થવો થયો હોવો જોઈએ તે માનીને તાત્કાલિક આણંદની જુદી જુદી હોસ્પિટલોમાં તપાસ હાથ ધરી આણંદની આઈરીસ હોસ્પિટલમાંથી અકસ્માત સર્જનાર કાર ચાલક જેનીસ પટેલ મળી આવતા પોલીસે હોસ્પિટલમાં પોલીસ જાપતો ગોઠવી દીધો છે ત્રણ દિવસ બાદ કાર ચાલક જેનીસ પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવતા પોલીસે આરોપી જેનીસ પટેલની અકસ્માતમાં ગુનામાં ધરપકડ કરી છે અને આંગે વધુ તપાસ હાથ ધરી છે

આ બનાવની અંદર ઇજાગ્રસ્ત તથા મરણ જનારને તાત્કાલિક જનરલ હોસ્પિટલ તથા કરમસદ ખાતે એડમિટ કરવામાં આવેલા હતા આ બનાવની અંદર ચાર વ્યક્તિઓના કરુણ મોત થયેલા હોય આ બાબતે ઈજા પામનાર અરવિંદભાઈ મનુભાઈ પરમાર રહેવાસી વાંસખીલિયા તાલુકો જિલ્લો આણંદ નાઓની ફરિયાદ લઈ આ બાબતે ફાઇટલનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો

આ ગુનામાં સંડોવાયેલ આરોપી જેનીસ હુજીસ પટેલ રહેવાસી નાપાડ તરવજ તાલુકો જિલ્લો આણંદ નાઓને તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ એરેસ્ટ કરવામાં આવેલો આ એરેસ્ટ દરમિયાન તેની મેડિકલ તપાસણી કરવામાં આવેલી અને મેડિકલ તપાસણી દરમિયાન તેને દારૂ પી અને આ પોતાની ટીકા ગાડી ચલાવી અને જીવલેંગ અકસ્માત કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવ્યા હતા આ બાબતે આ ગુનાની તપાસ દરમિયાન આઈપીસી કલમ ત્રણસો ચાર એમ્બીએટ કલમ એકસો પંચ્યાસી